નમસ્કાર મિત્રો, હું છું સોનલ દવાણિયાને તમારું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજનો જે વિડીયો છે એ મોટિવેશનલ છે. એનું કારણ છે કે અંજલિબેન મકવાણા કરીને છે, લગભગ મને ઘણીવાર કમેન્ટ કરીને કહે છે કે મેડમ અમને થોડું જે શીખવા માટે મળે એવું કંઈક અમને શીખવાઓ. મતલબ કે ટેટ વન છે ને ટેટ ટુ છે, પછી ટાટ છે, તો આ એક્ઝામમાં કયો બુકો વાંચવી, કેટલા કલાકનું રીડિંગ કરવું, તો આ જે બધું છે એ આજે એ સરસ મજાથી આપણે સમજીશું. તો આ વિડીયો છે એન્ડ સુધી જરૂર જોશો. પહેલાં આપણે વાત કરીએ કે કઈ બુકો વાંચવી, તો પાર્ટ વન માટે તમારે કઈ બુકો વાંચવી. પછી કહું, પહેલાં પાર્ટ ટુ માટેનું કહું કે પાર્ટ ટુ માટેની તમારે જે તમારું કન્ટેન્ટ હોય, મતલબ કે બીએડ કરેલું હોય તો બીએડમાં જે તમારી મેથડ હોય મેન, એ તમારે એમાં આવે. દાખલા તરીકે સોશિયલ સાયન્સ હોય તો 6-8 સોશિયલ સાયન્સ વાંચવાનું ટેટ ટુ માટે, ટાટ માટે 9-10 વાંચવાનું, ટાટ ટુ માટે તમારે તમારું પાછું અલગ હોય ઇકોનોમિક્સ આવી જાય, કોઈ વાણિજ્ય છે, આ તે બધા વિષયો ફરી જાય છે. એટલે 11-12 માટે અલગ મેથડ હોય છે અને 6-8 માટેની અલગ મેથડ હોય છે. એટલે તમારે જે એક્ઝામ આપવાની હોય એ રીતે એની બુક રીડ કરવાની હોય છે. ટેટ ટુ માટે 6-8 હોય છે અને ટાટ વન માટે 9-10 હોય છે. હવે વાત કરીએ તો આપણે એક છે કે એમાં માર્ક બી મેળવી શકીએ અને કન્ટેન્ટ સરસ રીતે તૈયાર થઈ જાય છે. પછી હવે વાત કરું તમને કે આપણે જે પાર્ટ વન છે તો પાર્ટ વનમાં શું વાંચવાનું, તો પાર્ટ વનમાં એટલી અલગ અલગ રીતે પૂછાય છે કે બધું જ રીડ કરવું પડે છે આપણે. ફર્સ્ટ તો પાર્ટ વનમાં જે બાળ મનોવિજ્ઞાન છે, મતલબ કે બાળ વિકાસને મનોવિજ્ઞાનનો ક્વેશ્ચન આવે છે, પછી આપણે ઇતિહાસને લગતા ક્વેશ્ચન આવે છે, ગાણિતિક કોયડા આવે છે, હિસ્ટ્રી, આ જે હિસ્ટ્રી છે ઇતિહાસની એ બધા પ્રશ્નો પૂછાય છે. પહેલાં જો શું વહી ગયું હતું, રક્ત સંબંધો પૂછાય છે, જે રક્ત સંબંધો કે પિતાના ભાઈની છોકરીના છોકરાના તમને શું સંબંધ છે, તો આ રીતે ક્વેશ્ચનો એમાં પૂછાય છે. આ બધું આપણે તૈયાર કરવું પડે છે. ઇવન ગુજરાતી પણ પૂછાય છે કે ગુજરાતીમાં આ જે કવિતા છે તો આ કવિતાના કવિ કોણ છે, આ જે પાઠ છે તો આ પાઠના લેખક કોણ છે, તો આ રીતે પણ આવે છે. તો આપણે એ બી તૈયારી કરવાની પડે છે, કારણ કે આ તૈયારી આપણે ન કરીએ તો પછી આપણને ટાટની કે ટેટની ગમે તે એક્ઝામ હોય પાર્ટ વનમાં આપણે ટકી ન શકીએ. એટલે પરફેક્ટ મિત્રો, આ જે પાર્ટ વન છે એના માટે તમે મનોવિજ્ઞાન છે, મનોવિજ્ઞાન તમારે બીએડનું જે મનોવિજ્ઞાન છે ને વાંચી શકો છો, પ્લસ જે ગાણિતિક કોયડા છે એ કરવાના છે, અને કેલેન્ડર માટેનો એક ક્વેશ્ચન હોય છે. તો કેલેન્ડર માટેનો મેં આગળના વિડીયો બનાવેલા છે, ગાણિતિક કોયડાના પણ વિડીયો બનાવેલા છે, મનોવિજ્ઞાનના પણ બનાવેલા છે. આગળના તમે વિડીયો મારી ચેનલ પર જોઈ શકો છો કે કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે ને, તમારે તૈયારી કઈ કરવાની છે. તો આ રીતે તૈયારી કરી શકો છો પાર્ટ વન અને પાર્ટ ટુ માટે. હવે વાત કરીએ આપણે ઇતિહાસની, તો ઇતિહાસમાં ભારતમાં ઇન્ડિયામાં જે બની ગયેલા હોય છે ઇતિહાસમાં એ ક્વેશ્ચન પૂછાય છે. ગુજરાતી જો તમારી ભાષા હોય તો પણ તો તકલીફ નથી પડતી, કારણ કે એના કવિઓ પૂછાતા હોય, અમુક કહાવતો પૂછાતી હોય, અમુક રૂઢિપ્રયોગના અર્થ પૂછાય છે, તો આમાં થોડું કન્ફ્યુઝન હોય છે, તો એ દૂર થઈ શકે જો ભાષા હોય તો. બાકી સોશિયલ સાયન્સ ને મેથ સાયન્સ વાળાઓને તો એ બિચારાઓને તકલીફ પડે કે ગુજરાતીમાં જ ફાફા પડતા હોય, કહાવતની ખબર ના પડતી હોય. એટલે મારે બી એવું થાય છે, મારે કારણ કે મારે સોશિયલ સાયન્સ એટલે મને ગુજરાતીમાં થોડા લોચા પડતા હોય. એટલે પણ છંદ છે, અલંકાર છે, મેં એની બહુ તૈયારી કરેલી હતી. ખરેખર જે મેં મારું એમ કહું ને કે ટેટ ટુની જે લાસ્ટ આપેલી ને જેમાં હું નોકરીમાં લાગેલી, એ બધો નીચોળ હતો મારો એકદમ. જે પહેલાં 2 હું ફેલ થઈ અને પછી મેં પાસ કરી ને તો પાસ આમનામ નથી થઈ, બહુ મેં મહેનત કરી. કેલેન્ડરના 1 માર્કના પ્રશ્ન માટે મેં આખું કેલેન્ડરનો ક્વેશ્ચન તૈયાર કર્યો, આખે આખું બધું કેલેન્ડરનું તૈયાર કર્યું. મનોવિજ્ઞાનના જે બીએડની જે બુકો હતી એ બધી બુકો વાંચી નાખી. તો આ રીતે જે મારી તૈયારી હું એમ કહું કે બેસ્ટ હતી જ, હું મારા મનથી માનું છું, કારણ કે આપણા મનથી આપણે નબળું શું કામ માનીએ. અને ખરેખર મેં બેસ્ટ તૈયારી કરી. આજે હું આ વાત કરું છું કે વાંચવાનું કેટલી કલાક, આ બેને મને એવું પૂછેલું અંજલિ બેને, કારણ કે ફ્રેન્ડ જેવી આપણી હોય ને એટલે ફ્રેન્ડલી પૂછી શકે કે બેન કેટલા કલાક વાંચવું, તો મને બહુ ગમે કે નહીં આ બધા ફ્રેન્ડ છે મારા. તો કેટલી કલાક વાંચવાનું હું એમ કહીશ કે હું ખુદ 4 વાગે ઉઠી અને વાંચતી, સવારમાં 4 વાગ્યામાં ઉઠીને વાંચતી. કોઈ મારી કોઈ 10માની કે 12માની બોર્ડ નહોતી, છતાં આ બોર્ડથી વધારે હતી મારા માટે, કારણ કે મારું એક લક્ષ્ય હતું કે હું નોકરી મેળવીને જ રહીશ.
એટલે 4 વાગે ઉઠીને વાંચતી, 4 થી 7 આ 3 કલાક સવારની જે છે ને એ મહત્વની છે એવું વાંચતી. કારણ કે રાતે હું વાંચું તો મને નીંદર આવી જાય, એટલે રાતે મેં વાંચ્યું નથી, ક્યારેય જાગરણ નથી કર્યું. મને રાતનું વાંચવાનું ફાવતું નથી, પહેલેથી જ આ મારી કમજોરી છે. તો મેં દિવસે સવારમાં 4 વાગ્યાથી ઊઠી અને સવાર 7 વાગ્યા સુધી, એટલે 3 કલાક જ વાંચતી, 3-4 કલાક એવું વાંચી નાખતી સવારમાં. ક્યારેક 8 વાગ્યા સુધી બેઠી રહું, મન થયું હોય કે જો આ ટોપિક્સ હોય મજા આવે એવો, તો 8 વાગ્યા સુધી એ બેઠી રહું. તો આ રીતે મેં મારું વાંચવાનું પૂરું કરેલું. ઇવન જ્યારે 2 બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યાનો જે સમય છે ને એ મારા માટે બેસ્ટ હતો. 4 કે 5 કે ત્યારે એકદમ શાંત હોય, બધા સુઈ ગયા હોય કામ કરીને આ તેના, એટલે જરાય ક્યાંય આપણું મગજ છે ને ભટકે નહીં, એટલે એ સમયે હું વાંચન કરતી. 2 થી 5માં, 2 થી ક્યારેક 4, ક્યારેક એવું મન ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય તો 5 પણ વાગી જતા, એટલે આ રીતે હું મારું વાંચન પૂરું કરતી. આ તો મારો હું અનુભવ કહું છું, પણ જો તમને કોઈ એવો સારો સમય લાગતો હોય કે તમે એમાં સારું વાંચન કરી શકતા હોય તો એ તમારા માટે બેસ્ટ છે. ટૂંકમાં આપણો ટાઈમ છે ને એ બેસ્ટ. તમે 3 કલાક વાંચો કે 5 કલાક, 8 કલાક વાંચો કે 10 કલાક વાંચો, પણ મહત્વનું શું છે કે વાંચેલું યાદ કેટલું રહે છે. હવે વાંચેલું મસ્ત યાદ ક્યારે રહે, કે આપણે એ જે વાંચેલું છે એ યોગ્ય ટાઈમે વાંચ્યું હોય. હવે બાજુમાં શોર થતો હોય, અવાજ કરતા હોય લોકો, અને હું વાંચવા બેસું તો મારું ધ્યાન પરફેક્ટ ત્યાં જ જવાનું છે ને, એટલે સમય તમે એવો ચૂઝ કરો કે જ્યારે આજુબાજુનો અવાજ ન આવી શકે ત્યારે તમે ધ્યાન દઈને વાંચી શકશો, ધ્યાન દઈને વાંચશો. એટલે અત્યારની જે તમારી જે કામ છે એ તમને પરીક્ષામાં કામમાં આવશે અને ભરતીમાં તો બેસ્ટ તમે આજે કરી શકશો સારી રીતે. મિત્રો, જો આજનો વિડીયો છે મોટિવેશનલ જ છે, તમને જો કંઈ એવું લાગ્યું હોય તો જરૂર વિડીયો લાઈક કરી દેજો, શેર કરજો, તમારા મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.